समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। ચિત્રી દિવાળી મહાપર્વની કરાઈ વધામણી, બીજી બાજુ તહેવારો ટાણે પણ અપ્રિય ઘટનાઓના દોર વચ્ચે વધુ 2 લોકોના મૃત્યુ નિપજતા અરેરાટી, દિવાળી ટાણે પણ ખિસ્સા કાતરું અને તસ્કરો સક્રિય, વાવમાં 2 દિવસમાં ચીલ ઝડપની 2 ઘટનાઓમાં 1,64,000ની તફડંચી, ધનતેરસની રાત્રે જ થરાદના ડુવા ગામના જિનાલયની દાન પેટી તોડી ચોરી થતા ચકચાર, સ્થાપનાના 17 વર્ષ પૂર્ણ કરી 18મા વર્ષમાં પ્રવેશેલી બીકે ન્યૂઝ ચેનલ પર 4 કોરથી અભિનંદનની વર્ષા, જિલ્લાના રાજકીય અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તેમજ તબીબોએ પણ બીકે ન્યૂઝ પરિવાર પર વહાવી શુભકામનાઓની સરવાણી, ગત વર્ષે બટાટાનું અન્ય રાજ્યોમાં વેચાણ કરનાર ખેડૂતોને ટ્રાન્સફર સબસિડી આપવાની રાજ્ય સરકારની જાહેરાત બાદ પણ સબસિડી ના મળતા ખેડૂતો ખફા, વિના વિલંબે બાકી સબસિડી ચૂકવવા કરાઈ રજૂઆત. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. દિવાળી એટલે પ્રકાશનો તહેવાર. અંધકારમાંથી પ્રકાશની આશા સાથે ઉજવવામાં આવતા દિવાળીના આ તહેવાર પર રંગોળીનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે. દીપોત્સવીના તહેવાર નિમિત્તે સુખ અને શાંતિના પ્રતીક એવી રંગોળી સજાવવાનું પણ મહત્વ રહેલું છે. દિવાળીના તહેવાર દરમિયાન લક્ષ્મી પૂજા કરવામાં આવે છે અને લક્ષ્મી પૂજા દરમિયાન લક્ષ્મીજીના સ્વાગત માટે ઘરના આંગણામાં રંગોળી સજાવવામાં આવતી હોય છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ ડીસામાં ડૉક્ટર રમેશભાઈ વાડીના ધર્મપત્ની નીતાબેન વાડે દ્વારા પણ આ પરંપરા જાળવી રાખી છે. નીતાબેન વાડે દર વર્ષે અલગ અલગ થીમ પર રંગોળી સજાવવામાં આવે છે, ત્યારે આ વર્ષે તેમણે વર્તમાન સમયમાં લોકોની સૌથી વધુ માંગ એવા રામ મંદિર પર રંગોળી સજાવી હતી. નીતાબેન વાડેએ તેમના ઘરમાં પોતાના હાથથી સુંદર રંગોળી સજાવી હતી અને આ રંગોળીમાં ભગવાન શ્રી રામની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. સાથે સાથે નીતાબેન વાડેએ રંગોળીના માધ્યમથી અયોધ્યામાં ઝડપથી રામ મંદિરના નિર્માણ માટેની અપીલ કરવા સાથે રામલલ્લાના દર્શન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. सभी बनासवासियों को हमारी ओर से दिवाली की शुभकामनाएं. हर साल हम घर में एक सुंदर सी रंगोली बनाने की कोशिश करते हैं. इस बार हमने राम भगवान को लेकर एक रंगोली बनाई है, जिससे हम यह संदेश देना चाहते हैं कि अयोध्या में हमको जल्दी ही राम मंदिर चाहिए. हम चाहते हैं कि हम जल्दी ही अयोध्या जाकर रामलला के दर्शन करें. हैप्पी दिवाली, हैप्पी न्यू ईयर. બનાસકાંઠાના થરાદથી સાચોર તરફ જતા રોડ પર બુઢનપુર ગામ નજીક સ્વિફ્ટ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 1 જણનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય 1 જણને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર અર્થે પાલમપુર ખસેડાયો છે. બાઇક અને સ્વિફ્ટ કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય 1 જણને ગંભીર ઇજાઓ થઈ હતી. આ અકસ્માતની જાણ થતાં 108ની ટીમે તુરંત ઘટનાસ્થળે દોડી જઈ ઇજાગ્રસ્તને સારવાર માટે થરાદની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે ઇજાગ્રસ્તની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડવાની ફરજ પડી હતી. બનાસકાંઠાના થરાદ નજીકની નર્મદા કેનાલમાંથી ધનતેરસના દિવસે જ વધુ 1 અજાણ્યા યુવકની લાશ પાણીમાં તરતી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. કોઈ અજાણ્યા યુવકનો મૃતદેહ નહેરના પાણીમાં તણાઈ આવતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓએ ઘટના સ્થળે દોડી જઈ લાશને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. દિવાળીના તહેવારો ટાણે જ આ ઘટના બનતા અરેરાટી મચી ગઈ છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું
દિવાળી ટાણે પણ ખિસ્સા કાતરું અને તસ્કરો સક્રિય. વાવમાં બે દિવસમાં ચીલઝડપની બે ઘટનાઓમાં 1,64,000ની તફડંચી. ધનતેરસની રાત્રે જ થરાદના ડુવા ગામના જિનાલયની દાનપેટી તોડી ચોરી થતા ચકચાર. સ્થાપનાના 70 વર્ષ પૂર્ણ કરી 18મા વર્ષમાં પ્રવેશેલી બીકે ન્યૂઝ ચેનલ પર ચારી કોરથી અભિનંદનની વર્ષા. જિલ્લાના રાજકીય અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તેમજ તબીબોએ પણ બીકે ન્યૂઝ પરિવાર પર વહાવી શુભકામનાઓની સરવાણી. ગત વર્ષે બટાટાનું અન્ય રાજ્યોમાં વેચાણ કરનાર ખેડૂતોને ટ્રાન્સફર સબસિડી આપવાની રાજ્ય સરકારની જાહેરાત બાદ પણ સબસિડી ના મળતા ખેડૂતો ખફા. વિના વિલંબે બાકી સબસિડી ચૂકવવા કરાઈ રજૂઆત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फिट. यूनिक कलेक्शन लेडीज वेयर, जेंट्स वेयर अने चिल्ड्रन वेयर नो अद्यतन शोरूम. अमारे त्या लेडीज वेयर मा कुर्ती लेगीज, जीन्स टी शर्ट, रेडीमेड ड्रेस अने ड्रेस मटीरियल्स मळशे. जेंट्स वेयर मा पेन शर्ट, कॉटन पेन शर्ट, जीन्स टी शर्ट તેમજ બ્રાન્ડેડ કંપનીના શૂટિંગ શર્ટિંગના કાપડ મળશે. ચિલ્ડ્રન વેરમાં કુર્તી લેગીઝ, કેપ્રી ટી શર્ટ, પાર્ટી વેર ડ્રેસ તથા જીન્સ ટી શર્ટ મળશે. મારવાડી કલેક્શનમાં ચણિયા ચોલી તથા અવનવી ડિઝાઇનમાં રાજપૂતી શૂટ કાપડ તેમજ ઓઢણા મળશે. સ્થળ પરમાત્મા કોમ્પ્લેક્સ, લાલચાલી રોડ, ડીસા. સૌપ્રથમવાર આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ, ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીન થી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટ ના થાંભલા. ગુજરાત સરકાર ની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. કૃષ્ણા મેકઅપ સ્ટુડિયો, લગ્ન તથા શુભ પ્રસંગે બહેનો માટે મેકઅપ તેમજ હેર ટ્રીટમેન્ટ માટેનું સ્થળ. અમારે ત્યાં આઈબ્રો, ફેશિયલ, સ્ટ્રેટનિંગ અને સ્મૂથનિંગ, હેર કટિંગ, હેર સ્પા, બ્રાઇડલ મેકઅપ તેમજ હેરસ્ટાઇલ જેવી તમામ પ્રકારની સુવિધાઓ મળશે. બ્રાઇડલ મેકઅપ તથા તમામ શુભ પ્રસંગો માટે આજે જ અમારી મુલાકાત લો. આવશો ને? કૃષ્ણા હેર બ્યુટી એન્ડ મેકઅપ સ્ટુડિયો. સ્થળ બ્લોક નંબર 12, કર્ણાવતી નગર, મેહુલ સોસાયટીની સામે એરોડ્રેમ પાસે,
કાંઠ રોડ, ડીસા. મોબાઈલ નંબર 9634418101. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠામાં દિવાળી ટાણે ગુનાખોરીને નાથવાની પોલીસ તંત્રની સજ્જતા વચ્ચે પણ ગુનેગારો તેમનો કસબ અજમાવી રહ્યા છે. બનાસકાંઠાના વાવ ખાતે પણ ખિસ્સા કાતરુઓ દિવાળી ટાણે જ એક્શનમાં આવ્યા છે. વાવમાં આતંક મચાવી રહેલા ખિસ્સા કાતરુઓએ છેલ્લા 2 દિવસમાં 2 વ્યક્તિઓના ખિસ્સા કાપ્યા હોવાની ઘટનાઓ બની છે. ખિસ્સા કાતરુઓ ધનતેરસના દિવસે રાહદારીના ખિસ્સામાંથી 92,000 અને આજે કાળી ચૌદસના દિવસે વધુ 72,000 મળી 2 દિવસમાં 1,64,000 રૂપિયાની ચીલઝડપ કરી ગયા હોવાના મામલા પોલીસ સુધી પહોંચતા વાવ પોલીસે તપાસની તજવીજ હાથ ધરી છે. આ શખ્સો બેંકમાંથી રૂપિયા લઈ બહાર નીકળતા લોકોને જ ટાર્ગેટ બનાવતા હોઈ લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બનાસકાંઠામાં દિવાળી ટાણે તસ્કરોએ પણ માથું ઊંચક્યું છે. ગઈ રાત્રે થરાદ તાલુકાના ડુવા ગામે ત્રાટકેલા તસ્કરો જૈન દેરાસરને નિશાન બનાવી દેરાસરને ધાન પેટી તોડી રોકડ રકમની ચોરી કરી જતા જૈન સમુદાય તેમજ ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. થરાદ પંથકમાં તસ્કરો આતંક મચાવી શહેર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ચોરીના બનાવોને અંજામ આપી રહ્યા છે. ત્યારે ડુવા ગામના જિનાલયમાં ચોરી થયા બાદ સ્થાનિક જૈન અગ્રણીઓએ થરાદ પોલીસ મથકે જાણ કરતા પોલીસે તપાસની તજવીજ હાથ ધરી છે. બનાસકાંઠાની જૂની અને જાણીતી બીકે ન્યૂઝ ચેનલે ગત સોમવારે ધનતેરસના દિવસે જ પોતાની સ્થાપનાના 17 વર્ષ પૂર્ણ કરી 18મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. ત્યારે બનાસકાંઠાના દરેક ક્ષેત્રના અગ્રણીઓ બીકે ન્યૂઝ ચેનલના સેવાકીય અભિગમ તેમજ વિશ્વસનીયતાની સરાહના કરી રહ્યા છે. બીકે ન્યૂઝ ચેનલના સ્થાપનાના દિનની ઉજવણી પ્રસંગે જિલ્લાના રાજકીય અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તેમજ તબીબોએ પણ બીકે ન્યૂઝ ચેનલના 18મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે બીકે ન્યૂઝ ચેનલની ટીમની કામગીરીને બિરદાવી શુભકામનાઓની સરવાણી રેલાવી હતી. બનાસકાંઠા જિલ્લાની લોકપ્રિય ચેનલ બીકે ન્યૂઝ પરિવારને 17 વર્ષ પૂર્ણ કરીને 18મા વર્ષે પ્રવેશ કર્યો છે. બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવ અને આનંદનો દિવસ છે કે આ ચેનલ બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય લોકોના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો અને અનેક વિકાસની ગાથાઓ લઈને બનાસકાંઠાની પ્રજા સમક્ષ હર હંમેશ તૈયાર રહે છે. તો આ ચેનલને ના માલિક શ્રી મગનભાઈ માળી અને એમના સૌ મિત્રો અને પરિવારને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આ ચેનલનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે તેને ઉત્તરોત્તર આ ચેનલ પ્રગતિ કરતી રહે અને અપેક્ષા રાખું છું કે બનાસકાંઠાના વધુમાં વધુ પ્રશ્નોને ઉજાગર કરી અને લોકજાગૃતિનું આ અભિયાન સતત ચાલુ રહે તેવી શુભકામનાઓ પાઠવું છું. સરહદી જિલ્લા બનાસકાંઠામાં સતત 17 વર્ષથી બીકે ન્યૂઝ ચેનલે ખેડૂતોના જે તે પ્રશ્નોને વાચા આપવામાં અને ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચાડવામાં ખેડૂતોને કોઈ પણ પ્રશ્ન હોય તો બીકે ન્યૂઝ ચેનલે હર હંમેશા ખેડૂતોની ચિંતા કરી અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા સરકારમાં સતત તેમને જાગૃત કર્યા છે. સાથે સાથે તેમને બીકે ન્યૂઝ ચેનલના આયોજક શ્રી મગનભાઈ માળી અને એમની ટીમે જે ખેડૂતો વેપારીઓ મિત્રોને હર હંમેશા જ્યારે જ્યારે પ્રશ્નો આવ્યા છે ત્યારે બીકે ન્યૂઝ ચેનલે છેલ્લા 17 વર્ષથી તેમના પ્રશ્નોને વાચા આપી સરકાર સુધી પ્રશ્નોની રજૂઆત કરી અને એનું જલ્દી નિરાકરણ આવે તેવા પ્રયત્નો કર્યા છે.
ભવિષ્યમાં પણ અમને વિશ્વાસ છે કે છેલ્લા 18મા વર્ષમાં જ્યારે બિક્કી ન્યૂઝ ચેનલ પ્રવેશ કરી છે તો ભવિષ્ય આવનારા સમયમાં પણ બિક્કી ન્યૂઝ ચેનલ ખેડૂતો અને વેપારીઓના પ્રશ્નોને વાચા આપશે એવી હું આશા રાખું છું. આજે બિક્કી ન્યૂઝને 17 વર્ષ પૂરા થયા એ પ્રસંગે બિક્કી ન્યૂઝના માલિક મગનભાઈને હું દિલથી શુભેચ્છા પાઠવું છું. અને મગનભાઈએ આ વિચાર જ્યારે એમના દિલના અંદર ઉદ્ભવ્યો 17 વર્ષ પહેલાં, એ વખતે કોઈ ટેકનોલોજી નહોતી કોતો કોઈ લાઈવ ચેનલ પણ નહોતી, એવા સમયે એમણે આ પગલું ઉઠાવી અને ખૂબ જ જોરદાર પ્રગતિ કરી છે. અને છેલ્લા 17 વર્ષથી લોકોના જે પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નોને એકદમ ગ્રાઉન્ડ લેવલથી વાચા આપી અને જે પણ સરકારી તંત્રોને એમના જાગૃત કર્યા, એમના પ્રશ્નો માટે ઉજાગર કર્યા અને એક એક પ્રશ્નની એમણે અંદર ન્યૂઝ ચેનલ થકી લોકોના મુદ્દાઓને વાચા આપી છે. અને પોતે રાજનીતિમાં હોવા છતાં પણ તટસ્થ રીતે દરેકના નાના નાના પ્રશ્નોને વાચા આપવાનું સતત કામ કર્યું છે. એમને ખૂબ જ દિલથી શુભેચ્છા પાઠવું છું અને તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આ ન્યૂઝ ચેનલ એક દિવસ રાષ્ટ્રીય ચેનલ બને અને બનાસકાંઠાનો એક અવાજ આખા દેશમાં પહોંચે એવી શુભકામના. આજે બનાસકાંઠાની અંદર લોકપ્રિય એવી બિક્કી ન્યૂઝ ચેનલને 17 વર્ષ પૂરા કરી 18મા વર્ષમાં પ્રવેશે છે ત્યારે એના એમડી શ્રી મગનભાઈ માળી તથા બિક્કી ન્યૂઝના તમામ સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન. આવનારા વર્ષોમાં બિક્કી ન્યૂઝ અને મગનભાઈ અને એમની ટીમ ખૂબ અને આગળ વધે અને દિવસે દિવસે નામનો કમાય એવી એમને શુભેચ્છા. આપણી લોકલાડીલી બિક્કી ન્યૂઝ ચેનલ 17 વર્ષ પૂરા કરીને 18મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે. હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું બિક્કી ન્યૂઝ ચેનલને અને ખાસ તો એના સંસ્થાપક માલિક સંચાલક ડાયરેક્ટર જે કહો અને આપણા ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન એવા શ્રી મગનભાઈ માળીને. નેશનલ કે સ્ટેટ લેવલે ન્યૂઝ ચેનલ ચલાવવી એ કદાચ નફાનો ધંધો હોઈ શકે, પરંતુ જિલ્લા લેવલે કે લોકલ લેવલે ન્યૂઝ ચેનલ ચલાવવી એ મારા નોલેજ પ્રમાણે નુકસાનીનો ધંધો છે. ભાઈ શ્રી મગનભાઈ માળી મારા પરમ મિત્ર છે અને છતાં 17 વર્ષથી આ ચેનલ ચલાવી રહ્યા છે. ખૂબ જ ઉત્સાહથી અને ખંતથી ચેનલ ખૂબ સારી રીતે ચાલી રહી છે. ખૂબ મોટો દર્શક વર્ગ બિક્કી ન્યૂઝ ચેનલનો છે એ જાણીને મને ખૂબ આનંદ થતો હોય છે અને મગનભાઈ માળીને એટલે મારે ખાસ ધન્યવાદ આપવા પડે કે 17 વર્ષથી સતત ચલાવતા રહ્યા છે અને 18મા વર્ષમાં એ મંગળ પ્રવેશ કરી રહ્યો છે. હું માનું છું આવતા ઘણા બધા દાયકાઓ સુધી આ ચેનલ આ જિલ્લાની સેવા કરતી રહેશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. મિત્રો, દિવાળીની શુભેચ્છાઓ પાઠવું છું. આપને નવું વર્ષ ખૂબ ખૂબ સમૃદ્ધિમય, સુખમય અને સ્વસ્થ બને તેવી તમને શુભેચ્છાઓ પાઠવું છું. આપણા શરીરની સ્વચ્છતા અને સ્વસ્થતા બંને બહુ જરૂરી છે, કારણ કે સ્વચ્છતા આપણે શરીરની રાખવાથી આપણામાં ઘણા બધા શરીરની અંદર રોગો ના થાય અને સાથે સાથે આપણું શરીર સ્વસ્થ પણ રહે છે કે જેથી નિરોગી પણ રહે છે કે જેથી આપણે સારું જીવન જીવી શકીએ. તો એક ડૉક્ટર તરીકેની મારી આપને સૌને એક સલાહ છે અથવા તો એક વિનંતી છે કે આપણે આપણા શરીરને ચોખ્ખું રાખીએ, સાથે ધોયેલા અને સારા સ્વચ્છ કપડાં પહેરીએ, ઘર આંગણું અને ગામ આપણે સ્વચ્છ રાખીએ, સાથે સાથે ઓટોમેટિક આખા દેશની આપણી સ્વચ્છતાના અભિયાનની અંદર આપણે જોડાઈ જઈશું. બીજી એક સંદેશો એવો છે કે જે દીકરી માટેનો છે કે કોઈ પણ વ્યક્તિને દીકરીનો જન્મ થાય તો એને દીકરા જેટલું જ આપણે માનપાન આપવું જોઈએ અને દીકરી અને દીકરો સમોવડી ગણી અને આપણે એને વધાવી લેવું જોઈએ. અને દીકરી ક્યારેય બી એવું ના સમજી લેવું કે આપણો વંશવેલો અધૂરો રહી જાય છે, દીકરીથી પણ વંશવેલો ચાલુ જ રહે છે. એટલે એવું ના સમજવું કે વંશવેલો આપણો દીકરો હોય તો જ ચાલુ રહે છે, દીકરી હોય તો પણ વંશવેલો ચાલુ રહે છે. તો એ માન્યતા આપણે બદલવી પડશે. અને ત્રીજી વાત, આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર અમુક અમુક એરિયાની અંદર અમુક અમુક વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઘણું નીચું છે. તો મિત્રો, બાળકોને શિક્ષણ આપવું એ આપણી ફરજ છે અને એમને ભણાવવા એ આપણી ફરજ છે. અને જો એ લોકો ભણેલા હશે તો ઓટોમેટિક આપણા શરીર આપણા દેશની અંદર શિક્ષણનું સ્તર વધવાથી આપણે દેશની પણ ઉન્નતિ થઈ શકશે. તો મિત્રો, ફરીથી આપણે દિવાળીની શુભેચ્છા આપી વિરમું છું. જય હિન્દ. આજે બહુ જ ખુશી થાય છે
બીકે ન્યૂઝ ચેનલને શુભકામના પાઠવતા કે એક નાના વિચાર સ્વરૂપે શરૂઆત કરેલી શ્રી મગનલાલ માળીનું એક સ્વપ્ન કે લોકલ ન્યૂઝ માટે પણ એક સારું મીડિયા હોય જે પ્રચાર પ્રસાર અને લોકોના પ્રશ્નો ઉઠાવે અને એની સમસ્યાઓનું નિરાકરણ આવે એવા પ્રયત્નો કરે, જે તે સરકારી વિભાગ સુધી પ્રશ્નોને પહોંચાડે અને લોકોને પણ જાગૃત કરે એવા ધ્યેય સાથે શરૂ થયેલી બીકે ન્યૂઝ ચેનલ આજે એક વટવૃક્ષ બનીને પોતાના 17 વર્ષ પૂરા કરીને 18મા વર્ષમાં પ્રવેશી રહી છે. એટલે કે તરુણાવસ્થામાંથી પુખ્તવ્યવસ્થામાં પ્રવેશ કરી રહ્યો એવું કહી શકાય, ત્યારે મારી ખૂબ ખૂબ શુભકામનાઓ તેના સમગ્ર પત્રકાર મિત્રો જેના થકી આ કામ શક્ય બન્યું તેનો સર્વે સ્ટુડિયો સ્ટાફને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન અને સંચાલક શ્રી મગનલાલ માળીજીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ગત વર્ષે બટાટાનું અન્ય રાજ્યોમાં વેચાણ કરનાર ખેડૂતોને ટ્રાન્સફર સબસિડી આપવાની રાજ્ય સરકારની જાહેરાત બાદ પણ સબસિડી ના મળતા ખેડૂતો ખફા, વિના વિલંબે બાકી સબસિડી ચૂકવવા કરાઈ રજૂઆત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હવે મુંજાશો નહીં, ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. દેવદર્શન હાઇટ્સ ધ લક્ઝુરિયસ 2 BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોરરૂમ, વાસણ કપડાં માટે ચોકડી, આધુનિક લિફ્ટ, પાણી માટે પર્સનલ બોર દ્વારા 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સીલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈફાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇનવાળા ફ્લેટમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવો. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. સરનામું દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVK ની બાજુમાં, ડીસા પાલનપુર હાઇવે, ડીસા. સંપર્ક 94-263-30-681 અને 99-048-11-108. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. લોન પેપર ઉપલબ્ધ, પોશ એરિયામાં રેડી પોઝિશન ફ્લેટ જોવા આજે જ મુલાકાત લો દેવદર્શન હાઇટ્સ. શ્રી સંધા ગોલ્ડ જ્વેલર્સ, શુદ્ધતા અને વિશ્વાસનું પ્રતીક. BIS 916 ગોલ્ડ એન્ડ સિલ્વર જ્વેલરી શોરૂમ. ફેન્સી તથા કામથી દાગીનાનું વિશાળ કલેક્શન, તહેવારોમાં અનુભવાતી લાગણીઓને સમજીને અમે લાવ્યા છીએ સોનાના કોઈ પણ દાગીનાની ખરીદી ઉપર કઢાવણ ફક્ત 151 રૂપિયા પ્રતિ ગ્રામ. તો તમારા પ્રસંગને યાદગાર બનાવવા એકવાર અવશ્ય શોરૂમની મુલાકાત લો. શ્રી સંધા ગોલ્ડ જ્વેલર્સ, નગરપાલિકા સામે, બગીચા રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22. પ્રેઝન્ટિંગ શોપ સેફ મોબાઈલ એપ્લિકેશન વિચ પ્રોવાઈડ ગ્રેટ ફીચર્સ સચ એઝ બિઝનેસ લિસ્ટિંગ, ફૂડ ડિલિવરી, ઓનલાઈન શોપિંગ, હોલિડેઝ, લોકલ ઓફર્સ, બાય એન્ડ સેલ યોર ઓલ્ડ પ્રોડક્ટ્સ. નાઉ વી આર ઇન્ટ્રોડ્યુસિંગ અવર ન્યૂ ફીચર ફૂડ હોમ ડિલિવરી ઓન શોપ સેફ. When you're hungry but busy in your work, don't worry, ShopSave is here for you. Just find your favorite food from your favorite local restaurants. So grab your phone, place order, and get your favorite food delivered at your doorstep. Download ShopSave mobile application from the Play Store. See my-
Smart. Ladies માટે branded top, leggings, kurta, branded jeans and t-shirt Smart માં, gents માટે jeans and trousers ની દુનિયા. હવે બદલીએ ફેશન ની દિશા અને ચાલો Smart દિશા. Smart. અમારી સ્પેશિયલ ઓફર ફક્ત રૂપિયા 999 માં 4 શર્ટ્સ અને 999 રૂપિયા માં 3 જીન્સ. જેન્ટ્સ, લેડીઝ તથા ચિલ્ડ્રન વેર માં અદ્ભુત વેરાઈટીઝ. વિઝિટ નાવ Smart, ફુવારા સર્કલ ની બાજુમાં, બનાસ બેંક ની સામે, અપર ગ્રાઉન્ડ સિટી શોપિંગ સેન્ટર, ડીસા. મોબાઈલ 9913916965 અને 9724010356. વિરામ બાદ સ્વાગત છે. બટાટાની ખેતી માટે મશહૂર થયેલા ડીસામાં વર્ષ 2016 અને 17માં બટાટાની ખેતીમાં આવેલી ભયંકર મંદીમાંથી ખેડૂતોને ઉગારવા માટે રાજ્ય સરકાર દ્વારા ટ્રાન્સફર સબસિડીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ જાહેરાત કર્યાને એક વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સરકાર દ્વારા ખેડૂતોને હજુ સુધી સબસિડી ચૂકવવામાં આવી નથી, જેને પગલે ડીસાની નાયબ કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોએ સબસિડી ઝડપથી ચૂકવવાની માંગ કરી હતી. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અત્યારે લાચાર પરિસ્થિતિમાં જીવે છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2016-17માં સ્થાનિક ખેડૂતોને બટાટાની ખેતીમાં થયેલા વ્યાપક નુકસાનને પગલે ખેડૂતો માટે ટ્રાન્સફર સબસિડીની જાહેરાત કરવામાં આવી હતી, એટલે કે ખેડૂતો અન્ય રાજ્યોમાં જઈને પોતાનો માલ વેચી શકે તે માટે પ્રતિ કિલો દીઠ 1 રૂપિયાની સબસિડીની જાહેરાત કરવામાં આવી હતી. સરકારની આ જાહેરાત બાદ ખેડૂતોએ અન્ય રાજ્યોમાં બટાટા વેચ્યા હતા, પરંતુ ખેડૂતોએ બટાટા વેચી દીધાને એક વર્ષ જેટલો સમયગાળો વીતી જવા છતાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સબસિડીની રકમ હજુ સુધી ખેડૂતોને ચૂકવાઈ નથી, જેથી ખેડૂતોની હાલત અત્યારે ખૂબ જ કફોડી બની ગઈ છે. વર્તમાન સમયમાં બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પણ ખૂબ જ ઓછો થતાં ખેડૂતોને મોટો આર્થિક માર પડ્યો છે, ત્યારે ખેડૂતોની દિવાળી ન બગડે તે માટે ખેડૂતો એ 2 દિવસ પૂર્વે ડીસાની નાયબ કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસી સરકાર તાત્કાલિક 1 વર્ષ પહેલા જાહેર કરવામાં આવેલી સબસિડીની રકમ ચૂકવે તેવી માંગ કરી હતી. 2015-16-17 એની અંદર બટાકામાં ખેડૂતોને, ગુજરાતના તમામ ખેડૂતોને એટલી મંદી અને ઉત્પાદન હોવા છતાં પણ મફતના ભાવે બટાકા વેચવા પડ્યા છે, અને છેલ્લા 2017ની અંદર એટલા મફતના ભાવમાં બટાકા થવા અને નિકાલ માટે પણ કોઈ સમસ્યા ન હોવાના કારણે તાત્કાલિક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખેડૂતોને બચાવવા માટે, કેમ કે ઘણા ખેડૂતો મરી ગયા હતા અને મરવાના મુખમાં હતા, એટલે બચાવવા માટે એમને નિર્ણય લીધો કે ટ્રાન્સફર સબસિડી અને ડાયરેક્ટ ખેડૂતને ઉત્પાદન માટે સબસિડી આપવામાં આવશે, અને એના માટે જાહેરાત પણ કરી, પણ એને 1.5 વર્ષ થવા આવ્યો છે અને લોકોને આશા હતી કે છેલ્લે છેલ્લે દિવાળી સુધી પણ ખાતાની અંદર પૈસા આવી જશે અને એના માટે રાહ જોઈને બેઠા હતા, પણ દિવાળી આવી સુધી અને હજી સુધી એનો કોઈ નિર્ણય નહીં આપ્યો અને પૈસા આપવામાં પણ નહીં આવે સબસિડી માટે, તો લોકો, ખેડૂતો ખૂબ દયનીય પરિસ્થિતિમાં છે અને લોકોને કઈ રીતે જીવન જીવવું એ જ ખબર નહીં પડતી, અને અત્યારે નવા વાવેતર કરવા માટે પણ કોઈ પૈસા નથી, તો સરકાર પાસે અપેક્ષા હતી કે કંઈક રીતે સરકાર એમને પ્રોત્સાહન આપશે અને સબસિડી માટે જે ફાળવેલી છે એ પૈસા તાત્કાલિક આપશે, પણ એ આપવામાં આવી નથી. સરકારને મારી નમ્ર એક અપીલ છે કે તાત્કાલિક એમને, દિવાળી બગડી છે પણ દેવ દિવાળી ન બગડે, અને એના માટે કરીને દેવ દિવાળી સુધી એમને પૈસા આપવામાં આવે ટ્રાન્સફર સબસિડીના. જો સમયસર નહીં આપવામાં આવે તો અમે સાથે રહી અને ખેડૂતો હજારોની સંખ્યામાં ભેળા થશે અને ગાંધી માર્ગ અપનાવશું એ ચોક્કસ છે. દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે અને આ વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ઓછો થવાને લીધે ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે, ત્યારે આગામી તહેવારોના સમયમાં સરકાર ખેડૂતો પ્રત્યે રહેમ નજર દર્શાવી 1 વર્ષ અગાઉ જાહેર કરેલી સબસિડી ચૂકવે તો ખેડૂતોની અંધકારમય બનતી દિવાળીને રોશન બનાવી શકાય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. આવેદનપત્ર અમે આ SDMમાં આપ્યું છે. છેલ્લા 12 મહિનાથી સબસિડી જાહેર કરી છે સરકારે, પણ સબસિડી, ટ્રાન્સફર સબસિડી ખેડૂતોને, વેપારીઓને પણ હજી સુધી મળી નથી, અને સરકારે લગભગ 3 વર્ષથી બટાકામાં બહુ ખરાબ પરિસ્થિતિ છે, અને સરકારે સબસિડી જાહેર કરી સારી વસ્તુ છે, પણ હજી 12 મહિના થઈ ગયા, હજી કોઈ ખેડૂતોને કે વેપારીઓને હજી સુધી એક પૈસો પણ મળ્યો નથી, અને સરકારને મારી રજૂઆત છે કે
તાત્કાલિક આ સબસિડી બધાના ખાતામાં નાખે અને એ જે આના માટે આજે દિવાળી બગડી છે અને કદાચ અમારી દિવાળી સુધારી દે, દેવ દિવાળી પણ સુધારી આપે તો એના માટે સરકારને રજૂઆત છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017માં ખેડૂતો માટે કરવામાં આવેલી જાહેરાતને એક વર્ષનો સમય વીતી ગયો છે, પરંતુ સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતનો લાભ હજુ સુધી ખેડૂતોને મળી શક્યો નથી. અને વર્ષ 2017નું વર્ષ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હતું ત્યારે માની શકાય કે જો હજુ સુધી ખેડૂતો સહાય મેળવવામાંથી વંચિત રહી ગયા હોય તો સરકારની આ જાહેરાત ચૂંટણીલક્ષી હોય તેવું લાગી રહ્યું છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ચિત્રી દિવાળી મહાપર્વની કરાઈ વધામણી. બીજી બાજુ તહેવારો ટાણે પણ અપ્રિય ઘટનાઓના દોર વચ્ચે વધુ બે લોકોના અમૃત્યુ નિપજતા અરેરાટી. દિવાળી ટાણે પણ ખિસ્સા કાતરું અને તસ્કરો સક્રિય. વાવમાં બે દિવસમાં ચીલ ઝડપની બે ઘટનાઓમાં 1,64,000ની તફડંચી. ધનતેરસની રાત્રે જ થરાદના ડુવા ગામના જિનાલયની દાન પેટી તોડી ચોરી થતા ચકચાર. સ્થાપનાના 70 વર્ષ પૂર્ણ કરી 18મા વર્ષમાં પ્રવેશેલી બીકે ન્યૂઝ ચેનલ પર ચારે કોરથી અભિનંદનની વર્ષા. જિલ્લાના રાજકીય અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તેમજ તબીબોએ પણ બીકે ન્યૂઝ પરિવાર પર વહાવી શુભકામનાઓની સરવાણી. ગત વર્ષે બટાટાનું અન્ય રાજ્યોમાં વેચાણ કરનાર ખેડૂતોને ટ્રાન્સફર સબસિડી આપવાની રાજ્ય સરકારની જાહેરાત બાદ પણ સબસિડી ના મળતા ખેડૂતો ખફા. વિના વિલંબે બાકી સબસિડી ચૂકવવા કરાઈ રજૂઆત. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.